અને સમાચારોમાં હવે આગળ વધીએ. જૂનાગઢ પોલીસ તોડકાંડમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. મુખ્ય આરોપી તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયા. જૂનાગઢ સેશન્સ કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરવામાં આવ્યા. રિમાન્ડની માંગણી સાથે તરલ ભટ્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદથી તરલ ભટ્ટ ઝડપાયો. જૂનાગઢ પોલીસ તોડકાંડનો જે કેસ છે તેમાં હવે તપાસનો ધમધમાટ તેજ થઈ ચૂક્યો છે. મુખ્ય આરોપી તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. એટીએસ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કર્યા છે અને રિમાન્ડની માંગણી કરી છે. કેતન ઓઝા વધુ વિગતો સાથે જોડાયેલા છે. કેતન, જે પ્રમાણે જૂનાગઢમાં પોલીસ તોડકાંડનો મામલો ગરમાવામાં છે અને હવે તરલ ભટ્ટને ઝડપી પાડીને કોર્ટમાં રજૂ કરવાની વાત છે, શું માહિતી? જી કેતન, પકડ કરવામાં આવી હતી. ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવી હતી ત્યારે અત્યારે જૂનાગઢની સેશન્સ કોર્ટમાં છે જે રજૂ કરવામાં આવ્યા છે અને તેની રિમાન્ડની માંગણી સાથે એટીએસના જે અધિકારીઓ છે તે પણ અહીં આવી પહોંચ્યા છે. રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી છે અને 8 થી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. હવે સેશન્સ કોર્ટના જજ છે તે ટૂંક સમયમાં જ પોતાનો જે છે નિર્ણય જણાવશે. ખાસ કરીને તેની આગોતરા જામીન પણ મંજૂર રજૂ કરવામાં આવી હતી તેને લઈને પણ જે છે તે 6 તારીખનો ચુકાદો કરવાનો હતો, પરંતુ જે રીતે આજે તરલ ભટ્ટની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે છે તે હજુ પણ નવા ધડાકા થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને તપાસના જે રિમાન્ડના મુદ્દાઓ છે તેમાં તરલ ભટ્ટ પાસેથી ક્યાંથી કેટલી માહિતી આવી હતી, તેને ડેટા ક્યાંથી મંગાવ્યો હતો, તેની સાથે કોણ કોણ સંડોવાયેલા છે, આઈપીએસ અધિકારીઓમાંથી કોઈ સંડોવાયેલ છે કે કેમ, તે તમામ પાસાઓને લઈને એટીએસ તપાસ કરતા તમામ મુદ્દાઓ છે તે રિમાન્ડમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જી ધન્યવાદ કેતન આ માહિતી માટે.